भरूच जिला पंचायत ना कर्मचारी और अधिकारी पोताना समय करता मोड़ावे छे। आजे वीटीवी ना कैमरा मां केक थई गयो। प्रजाना रूपियाना धुमाड़ा करता कर्मचारी नी खुर्शीओ खाली हती, तो लाइट अने पंखा पण चालू हता। घणा कर्मचारी तेना समय पर आवी गया हता, तो केटला कर्मचारी ने तो शरम जेवू कशुज नथी। उल्टा चोर कोटवाल को डाटे जेवी स्थिति जिला पंचायत मां उभी थई हती। आ कामचोरोए कैमरा बंद करावाथी मांडी मंजूरी वगर केम घुसी गया तेवी करतूतो पण करी हती। કેટલા વાગ્યો છે આવવાનો સમય? કેટલા વાગ્યો છે? મારા 10:30 સાડા 10 આ માઈક છોડો ને 10:30 નો સમય છે। આપ રેગ્યુલર ટાઈમ પર છો આજે? જી ઓકે। કેટલા આગે? કેટલા 10:30 થઈ ગયા। બાકીના કેમ લેટ આવે છે? તો લેટ કઈ છે? જો 10:30 થઈ ગયા છે, આપની ઘડિયાળમાં 10:30 થઈ ગયા છે જિલ્લા પંચાયતની। એટલે કેમ આ લોકો લેટ આવે છે એનું કારણ આપણે ખબર છે? અહીંના ઇન્ચાર્જ કોણ છે? આપની ઓફિસના એની ઇન્ચાર્જનો ઇન્ચાર્જ કોણ છે? આપ છો? ના હું નહીં, હું તો પટાવાળો છું। बाटला चलावे मेलेरिया थी गया। सिंधा भाई ना कई वीवा ऑफ थी गया, थी गये आज बेसू है। અરવિંદ ભાઈ ને એક્સિડન્ટ થયેલું છે, આજે હોસ્પિટલ માં બતાવા ગયેલા છે, એટલે હું કારકુન છે અને અરવિંદ ભાઈ કરા છે। તમે કેમેરો બંધ કરવાની જણાવ્યું, શું હતું? પરમિશન લીધી હતી તમે? સેની પરમિશન લેવાની છે? આપ અહીંયા કેટલા વાગ્યા? આપનો આવવાનો સમય છે 10:30 વાગે। 10:30 વાગે આપની ચેમ્બરમાં આપની જગ્યા ખાલી હતી 10:30 વાગ્યા પછી? ફ્રેશ થતો તમે બાથરૂમમાં, મને જોયો તો તમે? મેં નથી જોયા આપને, આપ આપની ચેમ્બરમાં આપની જગ્યા પર હાજર નહોતા, બસ એટલું જ મારે જાણવું હતું। બાથરૂમમાં હતો મેં। ઓકે સર, એટલે મેં તમને બોલાવ્યા। ઓકે, આપે મને કેમેરો બંધ કરવાનું કેમ જણાવ્યું એ મને કહેશો? એટલા માટે કે પરમિશન લીધી જ નહીં એ જાણવા માટે। પરમિશન માટે કોઈ બોર્ડ અહીંયા છે કે વિડિયોગ્રાફી નહીં કરવી કે ફોટોગ્રાફી નહીં કરવી? એટલે હું જાણી લઈશ, બરાબર? જી ઓકે। આ કર્મચારીઓની કામચોરી કેમેરામાં કેદ થઈ જતા તેઓ ઉકળી ઉઠ્યા અને કેમેરા બંધ કરવાની વાતો કરવા માંડ્યા, તો કેટલાક કર્મચારીઓ 11 વાગ્યા સુધી પોતાના ટેબલ પર હાજર ન થયા। જે તે વિભાગના અધિકારી હાજર હતા તેમને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કેટલાક બીમાર છે, તો કેટલાક કર્મચારીઓ મરણમાં પણ ગયા છે। અધિકારીઓને અચાનક પૂછાયેલા સવાલથી તેઓ કંઈ બોલી ન શક્યા। વ્યક્તિગત નિષ્ઠાનો પ્રશ્ન છે, એટલે એમાં જ્યાં સુધી પોતાની નિષ્ઠા સમજીને નહીં આવે ત્યાં સુધી કોઈ પણ કાયદાની કલમ પ્રમાણે એમને જાણ કરી શકીએ કે ભાઈ તમે હવે પછીથી આવું કંઈ કરશો નહીં। દરેકને બધાને ઇન્ટિમેશન જ છે અને 10:30 આવી જ જાય છે સાહેબ। આજે 10:30 કે 5-10 મિનિટે 11 વાગવા આવ્યા છે, છતાંય હજુ કોઈ કર્મચારીઓ મોસ્ટલી 90% ખુરશીઓ ખાલી છે હિસાબી શાખાની, તો એનું કારણ હું જાણી શકું સર? પિતાજીની પેઢી સમજીને કામ કરતા સરકારી કર્મચારીઓને ખબર નહીં ક્યારે પોતાની જવાબદારીનું ભાન થશે। આ કર્મચારીઓને જાણ કરવી જોઈએ કે તેઓ જે પગાર લઈ રહ્યા છે તે જનતાના પૈસામાંથી આવે છે અને તેમને આ પગાર જનતાની સેવા કરવા માટે આપવામાં આવે છે। ફરજ અને નિષ્ઠાની વાત આવે તો ચોક્કસથી ભરૂચ જિલ્લા પંચાયતના કર્મચારીઓ આજે ફરજ ચૂક્યા છે અને પોતાની નિષ્ઠા પ્રત્યે બેદરકાર દેખાયા છે। લાઇટો અને પંખા પણ બધા જ ચેમ્બરોમાં ચાલુ છે, તો કોના બાપની દિવાળી અને બોડી બામણીના ખેતર જેવી આજે ભરૂચ જિલ્લા પંચાયતની પરિસ્થિતિ છે। ભરત ચુડાસમા, વીટીવી ભરૂચ।